ટુ પીવી મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગણિત. તો ગણિતમાં આપણે આજે શીખવાના છે ઘડિયા. તો ઘડિયામાં આપણે એકનો ઘડિયો તો શીખી ગયા, હવે આજે આપણે બગડે બેનો ઘડિયો આજે આપણે શીખવાનો છે. બેનો અને ત્રણનો બે ઘડિયા આજે આપણે શીખવાના છે. તો તૈયાર થઈ જાઓ બાળકો. ચલો, તો હવે 2 × 1 = 2 તો એને કેવી રીતે વંચાશે? તો 2 × 1 = 2. એવી જ રીતે હવે 2 × 2 = 4 તો તેને આપણે કેવી રીતે વાંચીશું? પાકો કરવું હશે તો આપણે આવડતું તો હોવું જોઈએ ને. તો 2 × 2 = 4. હવે એવી જ રીતે 2 × 3 = 6 તો 2 × 3 = 6. હવે આપણે આમાં પણ તેવી જ રીતે બોલવાનું છે કે 2 × 4 = 8 તો હવે એને વાંચવું હોય તો કેવી રીતે વંચાય? તો 2 × 4 = 8. હવે આપણે અહીંયા જોવાનું કે 2 × 5 = 10 તો 2 × 5 = 10. હવે આવ્યા આપણે અહીંયા તો 2 × 6 = 12 તો એમાં પણ આપણે તેવું જ કરવાનું છે કે 2 × 6 = 12. હવે આપણે અહીંયા જોઈશું તો આને પણ આપણે એવી જ રીતે કરવાનું 2 × 7 = 14 તો એવી રીતે આપણે કેવી રીતે બોલીશું? તો 2 × 7 = 14. હવે અહીંયા જોઈએ કે 2 × 8 = 16 તો હવે આપણે પાકું તો કરવું પડશે ને 1 અનુઘડ્યો. તો આપણે પહેલેથી રીતે જ બોલવાનું કે 2 × 8 = 16 અને હવે આવીએ આપણે અહીંયા તો તેને પણ 2 × 9 = 18 તેને પણ આપણે એવી જ રીતે બોલશું કે 2 × 9 = 18. હવે અહીંયા પણ આપણે આની જેમ જ ગુણાકાર લગાવવાનો છે કે 2 × 10 = 20 તો 2 × 10 = 20. હવે આવે આપણે 3 × 1 નો ઘડિયો. 2 × 1 નો ઘડિયો તો આપણે શીખી ગયા ને વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આવશે 3 × 1 નો ઘડિયો. તો 3 × 1 માં પણ એવી જ રીતે ગુણાકાર લગાવવાના છે કે 3 × 1 = 3. હવે આપણે અહીંયા જોઈશું કે હવે આપણે 3 કેવી રીતે બોલવા? તો 3 × 1 = 3. હવે અહીંયા જોઈએ 3 × 2 = 6 અને આપણે વાંચવો હોય ઘડિયો પાકો કરવો હોય તો કેવી રીતે બોલવાનું કે 3 × 2 = 6. હવે અહીંયા જોઈએ કે 3 × 3 = 9 અને હવે આપણે બોલવાનું છે 3 × 3 = 9. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ કે 3 × 4 = 12 તો હવે અને આપણે બોલવું હોય તો કેવી રીતે બોલવાનું કે 3 × 4 = 12. હવે આપણે અહીંયા આવ્યા કે 3 × 5 = 15 તો હવે આપણે બોલીએ છીએ તો ઘડિયો બોલવો પડશે ને. 3 × 1 નો ઘડિયો કે તેમાં પણ એવી જ રીતે બોલવાનું કે 3 × 5 = 15. હવે આવીએ આપણે અહીંયા 3 × 6 = 18 અને હવે આપણે બોલવાનું છે 3 × 6 = 18. હવે આપણે અહીંયા આવ્યા 3 × 7 = 21 તો 3 × 7 = 21. હવે આપણે અહીંયા આવ્યા 3 × 8 = 24 તો તેને આપણે બોલી હોય તો કેવી રીતે બોલાય? તો 3 × 8 = 24. હવે આપણે અહીંયા જોવાનું કે 3 × 9 = 27 તો 3 × 9 = 27. હવે આપણે અહીંયા જોઈએ કે 3 × 10 = 3 × 3 = 30. હવે 3 × 3 = 30 આપણે બોલવું હોય તો કેવી રીતે બોલવાનું કે 3 × 3 = 30. હવે આજે આપણે 2 × 1 નો ઘડિયો શીખી ગયા અને 3 × 1 નો ઘડિયો શીખી ગયા. આ બંને તમારે 1 વાર નોટબુકમાં હોમવર્કમાં લખવાનું છે અને 1 થી 3 ઘડિયા પાકા કરવાના છે અને 1 થી 100 એકડા તમારે નોટબુકમાં લખવાના છે.